સુરતમાં વરસેલા વરસાદને કારણે રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દર વર્ષે ચોમાસા દરમિયાન કે પછી ચોમાસા બાદ રોડ પર ભારે વરસાદને કારણે સુરતના રોડ રસ્તાઓમાં ખાડા જોવા મળી રહ્યા છે, ત્યારે સુરતના રામપુરા વિસ્તારમાં પણ બિસ્માર હાલતમાં હોય છે. સ્થાનિક રહીશોએ વિરોધ નોંધાવ્યો હતો. વાલ્મીકી સમાજના લોકો અને આગેવાનોએ ઢોલ નગારા લઈને સેન્ટ્રલ ઝોન બહાર પહોંચી વિરોધ નોંધાવ્યો હતો. વાલ્મીકી સમાજના કિરીટ વાઘેલાએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ ઝોન બહાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. રામપુરા વિસ્તારમાં રોડ બિસ્માર હાલતમાં છે, જેના વિરોધમાં ઢોલ નગારા સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિરોધ બાદ એમને રોડ વ્યવસ્થિત કરવાની બાંહેધરી આપવામાં આવી છે. તેઓએ ચીમકી આપતા જણાવ્યું હતું કે રોડની સુવિધા પૂરી પાડવામાં ન આવશે તો મનપા કચેરી બહાર ગરબાનો કાર્યક્રમ કરીશું. મારું નામ કિરીટભાઈ વાઘેલા છે અને હું દલિત વાલ્મીકી સમાજમાંથી આવું છું અને અમારી સાથે દલિત સમાજના આગેવાન એવા રીતેશભાઈ સોલંકી અને રામપુરા વિસ્તારના સ્થાનિકોએ આજે સેન્ટ્રલ ઝોન ખાતે આવેલ આપણા કાર્યપાલક ઇન્દ્રશ્રી તેજસભાઈની મુલાકાત લીધી હતી. કારણ કે રામપુરા વિસ્તારમાં આજથી લગભગ 5-6 વર્ષથી રોડની કોઈ પણ વ્યવસ્થા કે રોડ બનાવવાની કોઈ વ્યવસ્થા કરી નથી, જેના વિરોધમાં અમે લોકોએ આજે ઢોલ નગારા લઈને સેન્ટ્રલ ઝોનમાં આવ્યા હતા અને આ ડેરા અને મૂંગાઓને કાન ખોલવા માટેની અમારો આજે વિરોધ હતો. માટે તેજસભાઈ અમને બોલાવીને બાંહેધરી આપી છે કે આજે 5 વાગ્યા સુધીમાં ત્યાંના રોડની તમામ સુવિધાઓ પૂરી પાડશે. જો આ રોડની સુવિધા આજે 5 વાગ્યે નહીં આવે તો કાલથી સુરત મહાનગરપાલિકાના દ્વારેથી ગરબાનો કાર્યક્રમ અમે શરૂ કરીશું, એ પણ અમે હમણાં ચેતવણી આપી છે. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા, સુરત.